નમસ્તે બાળકો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 5 વિષય આસપાસ આપણે જોવાનું છે રિવિઝન, એક્ઝામ લક્ષી પુનરાવર્તન. તો આપણે આગળ 11 થી 17 જેટલા પાઠનું રિવિઝન જોઈ લીધું છે. હવે આપણે પાઠ 18. હવે અમે ક્યાં જઈએ? જ્યારે આપણું ઘર છીનવાઈ જાય છે, આપણે એક જગ્યાએથી બીજા સ્થળે ઘરે સ્થળાંતર કરવાનું આવે છે, ત્યારે આપણને એવી જ કોઈ ઈચ્છા થાય છે. આપણના મનમાં એવું આવે છે વિચાર કે હવે અમે ક્યાં જઈએ, આપણું ઘર છીનવાઈ જાય તો આપણું શું થાય, કે આપણે રોડ પર આવી જઈએ. તેવી જ એક વાત આ પાઠમાં અનુજની થઈ હતી કે તે લોકો જ્યાં રહેતા હતા ત્યાં બંધ બનાવવાનો થયો હતો, અને તેના કારણે તેના ગામના બધા લોકોને સ્થળાંતર કરવું પડે છે, અને તેના કારણે બધાનું ઘર છીનવાઈ જાય છે, બધાને એક જગ્યાએથી બીજા સ્થળે જવું પડે છે. આમ આ પાઠનું નામ હવે અમે ક્યાં જઈએ તેવું પાડવામાં આવેલું હતું. તો આ પાઠમાંથી કેટલાક પ્રશ્નોના ઉત્તર આપણે જોવાના છે. આ પાઠમાં કેટલાક એવા વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, તે ઉપરાંત બંધબેસતા જોડકા, એક વાક્યમાં ઉત્તર, અને વાક્યા મુજબ બધા પ્રશ્નો નીકળે એવા છે. જેમ કે વિકલ્પ આપણે લઈ લઈએ કે અનુજનો જન્મ કયા ગામે થયો હતો. એ સિંદુરી, બી ખેડી, સી ભુજ અને ડી લેહ. તો કયા ગામે થયો હતો અનુજનો જન્મ? તો અનુજનો જન્મ થયો હતો ખેડી ગામમાં. ત્યારબાદ છે કે સિંદુરીથી મુંબઈ રહેવા માટે આવવા અનુજે શું કર્યું હતું? મુંબઈ રહેવા જવા માટે અનુજે પોતાના જમીન અને પશુઓને વેચી દીધા, અને ત્યારબાદ તે મુંબઈ રહેવા માટે જાય છે. તેવા ઘણા બધા પ્રશ્નો ના ઉત્તર તમારે આપવાના છે. ત્યારબાદ આપણે કેટલીક ખાલી જગ્યા જોઈએ. પેલી ખાલી જગ્યા છે કે મુંબઈમાં અનુજે ખાલી જગ્યા પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું. તો અનુજે ત્યાં માછલી પકડવાની જાળી આવે તેને સરખી કરવાનું કામ શરૂ કર્યું હતું. તો જવાબમાં આવશે માછલી. ત્યારબાદ છે બીજું, લોકોની ખાલી જગ્યામાં અનુજે એકલું લાગતું હતું. લોકોની ભીડ હોવા છતાં પણ અનુજને એકલું લાગતું હતું, કારણ કે તે જે ગામમાં રહેતો હતો ત્યાં બધા તહેવારો બધું એક સાથે મળીને લોકો ઉજવતા હતા, તો તેના કારણે મુંબઈમાં આવીને તેને એકલતા લાગતી હતી. ત્રીજું છે, ખેડી ગામ ગાઢ લીલા જંગલો અને ખાલી જગ્યા વચ્ચે આવેલું હતું. ખેડી ગામ છે તે ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે આવેલું હતું. પક્ષીઓના અવાજોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. પક્ષીઓના અવાજોને પલરવ કહેવામાં આવે છે. પાંચમી ખાલી જગ્યા લઈ શકીએ કે ખેડી ગામના વડીલો બાળકોને માટીના અને ખાલી જગ્યાના ઘડા બનાવવાનું શીખવતા હતા. માટી અને વાંસના ઘડા બનાવવાનું શીખવતા હતા. ત્યારબાદ આપણે છઠ્ઠી ખાલી જગ્યા તેવી લઈ શકીએ કે ખેડી ગામના લોકો સાથે મળી એક મોટા ખાલી જગ્યાની જેમ રહેતા હતા. એક મોટા પરિવારની જેમ તે લોકો રહેતા હતા. ગામના બધા લોકો ભેગા મળીને બધું કામ સંભાળતા હતા. નદી પર ખાલી જગ્યા બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકો ગામ અને જમીન છોડીને બીજે જાય છે, તો નદી પર બંધ બાંધવાનો હતો, તેના કારણે એક ગામથી બીજા ગામે લોકોને જવું પડે છે. ત્યારબાદ આઠમી ખાલી જગ્યા એવી લઈ શકીએ કે સિંદુરીમાં અનુજની ખાલી જગ્યાના છાપરા વાળું ઘર મળ્યું હતું. સિંદુરીમાં અનાજને પતરાના છાપરાવાળું ઘર મળ્યું હતું. ત્યારબાદ આપણે આ પાઠમાં ઘણા બધા અવાજો વિશે જોયું, તો તેમાંથી કેટલાક અવાજો તમારે ઓળખવાના છે. કે વહેતી નદી હોય તેનો અવાજ કેવો હોય બાળકો? તો વહેતી નદીનો અવાજ હોય ખળખળ. વૃક્ષોના પાંદડાનો અવાજ કેવો હોય? વૃક્ષોના પાંદડાનો અવાજ ખળખળાટ જેવો હોય. પક્ષીઓનો અવાજને આપણે શું કહીએ છીએ? કલરવ. ગાઢ લીલા જંગલો હોય તેનો અવાજ કેવો આવે? ગાઢ લીલું શું હોય બાળકો? તો ગાઢ લીલું હોય જંગલ. ત્યારબાદ આપણે લઈએ એક વાક્યના ઉત્તર. તો તેમાં આપણે ખેડી ગામ કેવી જગ્યાએ આવેલું હતું, તો આપણે ખેડી ગામ જોઈએ. તો ખેડી ગામ છે તે ગાઢ લીલા જંગલોની વચ્ચે અને પર્વતો વચ્ચે આવેલું હતું. બીજો એક સવાલ આપણે એ જોઈએ કે જે જગ્યાએ બંધ બનાવવાનો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો જે વિસ્તારમાં બંધ બનાવવાનો હોય ત્યાં લોકો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરે છે.
કરવો પડે છે કારણ કે ત્યાંના લોકોના ઘર ગામ જમીન બધું ડૂબી જાય છે, ડૂબમાં જાય છે અને આથી આ બધી વસ્તુ તેને ત્યાં છોડીને જવું પડે છે. લોકોની આજીવિકા છીનવાઈ જાય છે કારણ કે તે લોકો ત્યાં કમાતા હોય તે છોડીને તેને બીજા શહેર અથવા ગામમાં નવી જગ્યામાં નવું કામ શોધવું પડે છે અને તેના કારણે તેની આજીવિકા છીનવાઈ જાય છે. તે વિસ્તારના લોકોની વિસ્થાપિત થવું પડે છે એટલે કે બીજા શહેરમાં જવું પડે છે. નવી જગ્યાએ ફાવે કે ન ફાવે તે પણ તે લોકોને જોવું પડે છે. નવી જગ્યાએ ફરી ઘર બનાવવું અને બધી જ વ્યવસ્થા નવેસરથી તેને કરવી પડે છે. સગા સંબંધી વેરવિખેર થઈ જાય છે અને સામાજિક વ્યવસ્થા પણ ભંગ થઈ જાય છે. તો આના કારણે એક જગ્યાએથી બીજા જગ્યાએ કોઈ કારણોસર સ્થળાંતર કરવામાં આવે તો તે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો આવી રીતના આપણે આ પાઠમાંથી ઘણા બધા પ્રશ્નો લઈ શકીએ. આપણે અનુજની વાત પરથી જોઈ શકીએ છીએ કે અનુજ મુંબઈમાં આવીને તેને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડે છે કારણ કે તેના પતરાવાળી મકાનમાં રહે છે. તો તેના કારણે ઉનાળાના દિવસોમાં આ પતરાવાળું ઘર છે તે ખૂબ જ તપે છે. તો તેના કારણે તેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો આવી રીતના સ્થળાંતર કરવાથી લોકોનું જીવન ખોરવાઈ જાય છે તે વિશે આપણે આ પાઠમાં ઘણું બધું જોયું હતું. તો આ રિવિઝનનો આ વિડીયો અહીંયા પૂરો થાય છે.